હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગુજરાતીનું પ્રથમ પરીક્ષા માટેનું આઈ એમ મોડલ પેપર સોલ્યુશન સાથે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમારી પ્રથમ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે આમાં જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે વ્યાકરણ છે તો ઇમ્પોર્ટન્ટ છે તો પૂરેપૂરો વિડિયો જોવાનો છે અને સોલ્યુશન સમજવાનું છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ નવ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયોનું પ્લે લિસ્ટ મળી જશે ત્યાં તમને બધા આઈએમપી ક્વેશ્ચન મળી જશે તો જરૂરથી જોઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જોડાયેલું બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો છે વિભાગ એક ગદ્ય વિભાગ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો આ પ્રકારે કોઈ પણ પાઠનો સાહિત્ય પ્રકાર અથવા કવિનું નામ પૂછાઈ શકે એકણમાં તો ખાસ તૈયાર કરી લેજો તો છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ ત્યારબાદ મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો તો આવી રીતે ઉપનામ પણ પૂછાઈ શકે તો મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે તો આ એક એક ગુણના પ્રશ્નો છે બે ગુણ ઇઝીલી મળી જાય ફક્ત જે ઇન્ડેક્સ છે જે અનુક્રમણિકા છે એ જ તૈયાર કરવાની છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો ટોટલ બે ક્વેશ્ચન છે અને બીજા પ્રશ્નોમાં તમને અથવામાં એટલે કે વિકલ્પ પણ મળશે તો જો સૌથી પહેલો છે એમાં અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી તો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો મતલબ એક હાસ્ય નિબંધ છે બરાબર તો આ ક્વેશ્ચનનો આન્સર છે તો આવી રીતે લખવાનો છે સારા સુંદર અક્ષર લખશો પૂરેપૂરા ગુણ તમને મળશે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે ગાંધીજીને સેની ચોરી કરવાની ટેવ પડી શા માટે તો ગાંધીજીએ દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ ન હતા વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી નોકરના ખિસ્સામાંથી બે ચાર ડોકડા ચોરવાની ટેવ પડી ત્યારબાદ એના ઓરમા ક્વેશ્ચન છે મતલબ બેમાંથી એક લખવાનો છે બરાબર તો એમાં છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તો પ્રાચીન સમયના કોઈ ઋષિ જો આજે આવે તો તેમને આપણો બાયોવેઝ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું જરૂર કંઈક દેખાશે કે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે એકચ્યુલી જે પણ મતલબ તમારા ચેપ્ટર વાઇઝ મતલબ જે ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે બાકી રિયાલિટી બેઝ નથી આપવાનું બરાબર મતલબ તમારે ક્રિએટિવ નથી થવાનું કે ભાઈ ચાલો તમે શું વિચારો છો ઓકે જેમ કે આ બંને ક્વેશ્ચનમાં તમે એમ વિચારો કે મતલબ આ ક્વેશ્ચનમાં ખાસ કે ભાઈ ઋષિ શું કહેશે બરાબર રિયાલિટીમાં ઋષિ આવશે એમ જ કહેશે ભાઈ બધું જ બદલાઈ ગયું છે બરાબર રાઈટ ને ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો આમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આ તૈયાર કરજો ખાસ ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો એકમ કસોટી હોય નિદાન કસોટી હોય કે પછી મોડલ પેપર દરેકમાં આ ક્વેશ્ચન હોય છે તો પ્રથમ પરીક્ષામાં પણ હોઈ શકે એટલે તૈયાર કરી લેજો તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્ય રાખે છે પણ પોતાની પોતાના વિચારોને એ નીડરતાથી સયાજી રાવ પાસે રજૂ કરે છે ગોપાળ બાપાએ સયાજી રાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના માળને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એમના આ સૂચનમાં એમનું ખેતી વિષય જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નીડરતાથી સયાજી રાવને તે કહી પણ શકે છે પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનોનો પણ સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે તો ત્યાંય મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સરળ વધાવે પણ છે ગોપાલ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે એમ ક્યાંય દિલચોરી નહીં ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં ક્યાંય બેવફાઈ પણ નહીં ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હીર નામનો જ વેપાર કરનાર બાપા એક નિઃસ્વાર્થ પરોપકારી અને સાચા સેવક હતા તો ગોપાળ બાબા વિશે લખવાનું છે આઈ એમ શ્યોર કે તમે આ ચેપ્ટર ભણ્યા હશો બરાબર ત્યારબાદ અથવામાં છે અમૃત કાકી દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ તો આ નાનો છે પેલો મોટો ક્વેશ્ચન છે મતલબ બંનેમાંથી ગમે તે એક લખવાનો છે તો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિ પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી મંગુને મૂંગા ઢોર જેટલું એ ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોડીને આપજો દૂધ ના હોય તો દાળમાં ચોડીને આપજો એને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાળે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું તો આ છે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગ કાવ્ય પૂર્તિ કરવાની છે સાંજ સમે સાંભળ્યો અને છેલ્લે છે મહેકે તો એની આવશે બરાબર મને ગાતા આવડતું નથી પણ તમે વાંચી શકો છો કે સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મો ઉપજાવે મતલબ સુપર લખી જાય મોરમુગુટ સુંદર ધરિયો કાને કુંડલ લહેકે પહેરા પીતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે તો આવી રીતે લખશો એટલે તમને માર્ક્સ મળી જશે ઇઝીલી બરાબર તૈયાર કરવી પડશે જો ક્યાં આપો એમ તમારે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેઠવી નાખો છો તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું ફાડે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી એના અથવામાં ક્વેશ્ચન છે કવિ પુત્ર વધુને બે બે કુળની ઉજાડનારી શા માટે કહે છે તો તમે વાંચી શકો છો આ ક્વેશ્ચનનો આન્સર છે બરાબર મતલબ એમાંથી ગમે તે એક લખવાનો છે ઓકે ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે ફૂલની પછેડી ચંદનની સુગંધી માકે છે જેમ તારા મંડળમાં શશિયર બાકી નામ તો તમે જોવા કેમ શશિયર બરાબર મતલબ ઘણો ટાઈમ થઈ ગયો નવમાં ધોરણમાં તો ત્યારે મેં ગુજરાતી જોયું હતું હવે આ મતલબ જ્યારે સોલ્યુશન બનાવવાનું થયું ત્યારે મેં જોયું સશિયર એટલે કે ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે એના અથવામાં છે કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો તો આ છે એનો જવાબ બરાબર તો એ તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી શકો છો બરાબર કારણ કે કંઈ બહુ સમજાવવાનું તો છે નહીં ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે વિભાગ સી વ્યાકરણ માંગ્યા પ્રમાણે લખો નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તો સાંધીપની અને મિનિટ તો એની સાચી જોડણી આ પ્રમાણે આવશે બરાબર આન્સર છે પહેલાંનો આન્સર આ અને બીજાનો આન્સર આ ત્યારબાદ નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો તો આધ્યાત્મિક તો એમાં આવશે આ પ્લસ ધ પ્લસ ય પ્લસ આ પ્લસ ત પ્લસ મ પ્લસ ઇ પ્લસ ક પ્લસ અ બરાબર તો એકદમ સિમ્પલ છે એક ગુણ મતલબ આ રીતે પૂછાશે હા તમારા પેપરમાં પણ ભલે આ ક્વેશ્ચન બેઠે બેઠા ના હોય પણ બીજા હોઈ શકે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી વિડીયો લાઈક નથી કર્યો તો કરી લો જલ્દીથી ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો તો ડુંગર તો ડુંગરમાં આવશે જાતિ વાચક ઓકે ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો તો અહીંયા શીતળ છે વિશેષણ જવાબ આવશે ગુણવાચક ઓકે એટલે કે આ બંને આન્સર જ છે પણ વિશેષ વિશેષણ છે શીતળ અને એનો પ્રકાર છે ગુણવાચક ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો જોડો તો હિમાલયની છોડવાની છે હિમવત્તા આલય રવિવત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર ત્યારબાદ દાંત શબ્દનો સાચો સમાનાથી શબ્દ આવશે દાઢ ઓકે ત્યારબાદ નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો તો બેસવું ધાતુને ક પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો જવાબ આવશે બેઠક ઓકે ત્યારબાદ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો તો જવાબ અહીં આવશે હું ત્યારબાદ જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો જવાબ આવશે બોલી ન શકું ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો જવાબ આવશે પાનેતર સિમ્પલ ત્યારબાદ વિભાગડી અર્થગ્રહણ લેખન તો નીચે આવેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ગમે તે કરવાનું છે અહીંયા છે પહેલું આવ નહીં આદર નહીં નહીં નહેનમાં ને મતલબ તમે આપણી ચેનલ ઉપર આવ્યા છો અને જો હું તમને પ્રેમથી ના બોલાવું તો તમે ફરી ના આવો બરાબર બરાબરને એટલે જ બરાબર પ્રેમથી હું તમને બોલાવું છું તમે આવો રહો અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરો રહેવું મતલબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બરાબર નહીં નયનોમાં ને મતલબ આંખોમાં પ્રેમ જ ના હોય તે ઘેર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં ભલે વરસાદ થાય સોનાનો ભાઈ પણ એમના ઘેર નહીં જવાનું એ ચલો યાર કોઈ નયનમાં ને ના હોય તો બસ એના વિશે પ્રસ્તુત કાવ્યમાં કવિશ્રી કહે છે કે જેંજો અહીંયા એક સરસ મજાની એક વાત થઈ આ સ્પેસ પંક્તિ પછી મા મતલબ મા એટલે મમ્મી તમે સમજો એટલે આવી રીતે મતલબ થોડી પણ સ્પેસની મિસ્ટેક થઈ જાય ને તો પણ આખો અર્થનો અનર્થ થઈ શકે તો પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિશ્રી કહે છે કે જેના ઘરે આપણે જઈએ અને આપણને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ કે ભાઈ નહીં જવું આપણે બસ યાર કેમ જઈએ પછી વલેને તેના ઘરે સોનાનો વરસાદ થતો હોય તો તે કામનો નથી ભગવાન શ્રી કૃષ્ણએ પણ દુર્યોધનના છપ્પન પકવાન ઠુકરાવીને અહીંયા ઠુકરાવી આવશે ઠુકરાવીને વિદુરની ઘરે ભાજી ખાધી હતી આપણે આપણું સન્માન કોઈ કામ ન કરવું જોઈએ કારણ કે સન્માન સૌથી વધારે મહત્ત્વનું છે કોઈ વ્યક્તિને પોતાનું સન્માન વાળું છે વાલું હોય છે તેથી તેવા ઘરે ન જવું જોઈએ કે જે ઘરે આપણને પ્રેમથી બોલાવે પણ નહીં અથવામાં જે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે બેમાંથી એક લખવાનો છે આનો આન્સર તમે જાતે ગોતી લેજો ત્યારબાદ પત્રલેખન કરો બરાબર એના અથવામાં છે અહેવાલ તો અહીંયા અહેવાલ લેખન આપેલું છે પત્રલેખન તમારે જાતે શોધવું પડશે તો અહીં અહેવાલ છે વૃક્ષારોપણ દિનની ઉજવણી તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ પાડી શકો છો ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો તો આમાં સૌથી પહેલાં તમારે ગદ્યખંડ મતલબ જે આપેલો જ ફકરો એ વાંચવાનો છે તો સૌથી પહેલું છે નદીને સાની ઉપમા આપી શકાય તો નદીને માતાની ઉપ ઉપમા આપી શકાય તેના કાંઠે વસનારને દુકાળની બીક નથી બરાબર સાની બીક નથી તો દુકાળની બીક નથી અહીંયા પહેલાં જ લીટીમાં છે જો માતાની ઉપમા અને દુકાળની બીક જ નહીં નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય તો જુઓ અહીંયા આના દર્શન થાય છે માતૃ વત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે ત્યારબાદ નદી શું નથી અને શું છે તો નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા તમે ફક્ત નદી લખ્યું છે બાકી લોકમાતા નદી એક લોકમાતા એવી રીતે પણ આપી શકાય મતલબ તમે નીચે કમેન્ટ કરો બરાબર અહીંયા માતા છે ને નદી એક માતા નદી લોકમાતા બરાબર એ રીતે ગમે તે મતલબ નીચે કમેન્ટ કરજો ચલો નદી સિવાય કોઈ શીર્ષક આપવા જેવું હોય તો અથવામાં નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નો જવાબ લખો મતલબ એક કાવ્યમાંથી છે એક ફકરામાંથી છે તો બેમાંથી એક લખવાના છે આના ક્વેશ્ચનના આન્સર તમે જાતે ગોધી લેજો ઓકે એકદમ ઇઝી જ છે ચલો જોઈ લઈએ એકવાર સૂરજચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે તો સૂરજ ચંદ્ર નિયમિત જગને તેજ થકી બહેલાવે છે મતલબ પ્રકાશ આપે છે બરાબર તેજ આપવાનું કાર્ય કરે છે કવિ ઋતુઓની કઈ કઈ વિશેષતાઓ રજૂ કરે છે તો જુઓ છે વસંતરૂપ પ્રાણી ચોમાસાના જલવર્ષને વસંતરૂપ તણી રાણી ટાઢ શિયાળે તાપ ઉનાળે ઋતુની કેવી લહાણી બરાબર મતલબ એમાં આવશે હવે તમારે આગળ ગોતવું પડશે બરાબર કારણ કે ગુજરાતી મારો સબ્જેક્ટ નથી એટલે તમારે જ ગોતવું પડશે નીચે આપેલા મુદ્દાઓને આધારે બસ્સો શબ્દોમાં નિબંધ લખો તો બે છે અહીંયા જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ અને માતૃપ્રેમ અહીંયા મેં તમને માતૃપ્રેમ આપેલો છે બરાબર અને આ ઓનલાઈન લીધેલું છે તો થેન્ક યુ ફોર જે એમણે પણ આ મૂક્યો છે એમને બરાબર એટલે એમના માટે પણ આ વિડીયો લાઇક કરવો જરૂરી છે તો વિદ્યાથી મિત્રો આઈ એમ શ્યોર કે તમને આ જે પણ છે સોલ્યુશન જરૂરી ઉપયોગી થશે જરૂરથી ઉપયોગી થશે અને આમ શ્યોર કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે હજુ તમે નવામાં છો દસવામાં પણ તમને સપોર્ટ જોઈશે અને ફૂલ્લી સપોર્ટ તમને મળવાનો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે શેર કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ